સોયાબીનના બીજમાં અંકુરણ ક્ષમતાનું પરીક્ષણ. સોયાબીન, જેને મોટે ભાગે સોનેરી કઠોળ કહેવામાં આવે છે, અને સિંગના પાક તરીકે 40% પ્રોટીન અને તેલીબિયા પાક તરીકે 18-20% તેલ પૂરું પાડે છે. જો કે આ પાકની સફળતા વિવિધ ખેતીના રોકાણો ઉપર આધાર રાખે છે, જેમાં બીજ મહત્વના છે. જો બીજના અંકુરણમાં કોઈ મુશ્કેલી આવે તો સંપૂર્ણ પાકની સફળતા ઉપર પ્રશ્ન લાગી જાય છે. આવો આપણે સોયાબીનમાં મહત્તમ અંકુરણ સુનિશ્ચિત કરવા માટેની પદ્ધતિઓને સમજીએ અને ઓછી અંકુરણ ક્ષમતાવાળા બીજો ઉપર લાગનારા ખર્ચને ઓછો કરીએ. યોગ્ય પ્રકાશ, તાપમાન, ભેજ, ઓક્સિજન અને પોષક તત્વોની આદર્શ સ્થિતિઓમાં જ્યારે બીજમાંથી અંકુર ફૂટે છે તેને અંકુરણ કહેવામાં આવે છે. પાકમાં મહત્તમ છોડની સંખ્યા સુનિશ્ચિત કરવા માટે અને સારી ઉપજ પ્રાપ્ત કરવા માટે અંકુરણની તપાસ જરૂરી છે. ઓછામાં ઓછા 70% બીજોનું અંકુરણ પાકની વાવણી માટે મહત્વનું છે. વાવણીના 1-2 સપ્તાહ પહેલા અંકુરણની તપાસ કરો. અંકુરણની તપાસ માટે બીજના નમૂના એકઠા કરવા જરૂરી છે. આ પ્રક્રિયામાં પ્રાથમિક સેમ્પલ એટલે કે બીજના નમૂનાને બીજના જથ્થા અથવા બોરીના જુદા જુદા ભાગોમાંથી લેવામાં આવે છે. બીજના સેમ્પલને એકઠા કર્યા બાદ તેને ભેળવવામાં આવે છે એક સંયુક્ત સેમ્પલ બનાવવા માટે. પહેલી પદ્ધતિમાં 1 મીટર બાય 1 મીટરના પ્લોટમાં 100 બીજોને વાવો. તેના પછી જમીનને ભેજવાળી બનાવવા માટે પાણીનો છંટકાવ કરો. 5-8 દિવસ બાદ 70 બીજના અંકુર ફૂટ્યા હોય તો આ બીજ વાવણી માટે સારા છે. જો અંકુરણ 85%થી ઓછું છે પરંતુ 60% જેટલું અથવા તેનાથી વધારે છે તો તમે અંકુરણ મુજબ વાવણી માટે બીજની માત્રા નક્કી કરી શકો છો. જો અંકુરણ 60%થી ઓછું છે તો વાવણી માટે નવા બીજની પસંદગી કરો અથવા વાવણી માટે બીજની માત્રાને 2 ગણી કરી નાખો. બીજી પદ્ધતિમાં 100 બીજને ગણો અને તેમને 2 છાપાની વચ્ચે રાખી ભીના કપડામાં વીંટો અથવા ભીની બોરીમાં રાખો અને અંકુરણને તપાસો. તેથી ખેડૂત ભાઈઓ, તમારા બીજોનું પરીક્ષણ કરો અને બીજોની ઉચ્ચ ગુણવત્તા અને બદલામાં ઊંચી ઉપજ સુનિશ્ચિત કરવા માટે અંકુરણની પ્રક્રિયાનું પાલન કરો. વધારે જાણકારી માટે અમારી ક્રિશ ઈ શિક્ષણ શ્રેણી સાથે જોડાયેલા રહો.